શાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત YouTube ચેનલના ઓનલાઈન વર્ગોમાં હું આરતી વસોયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો નંબર 12 માં સોફ્ટવેર એટલે શું અને તેના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો, તો ચાલો તેને આપણે થોડું યાદ કરી લઈએ। કમ્પ્યુટરમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સના સમૂહને સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય શબ્દોમાં કહી શકીએ કે સોફ્ટવેર એટલે કમ્પ્યુટરમાં રહેલી એવી સુવિધા કે જેને આપણે જોઈ શકીએ છીએ, રિપેર પણ કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, પરંતુ સ્પર્શી શકતા નથી। સોફ્ટવેર વિના હાર્ડવેર સાધનોનો ઉપયોગ કરવો શક્ય નથી। આપણે જો હાર્ડવેર સાધનોની કાર્યક્ષમતામાં વધારો કરવો હોય તો તેના માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે સોફ્ટવેરના પ્રકાર વિશે સમજ્યા હતા। સોફ્ટવેરના મુખ્ય બે પ્રકાર છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર। સિસ્ટમ સોફ્ટવેરની અંદર ત્રણ પેટા પ્રકાર છે, પહેલું ઓપરેટિંગ સિસ્ટમ, બીજું યુટિલિટી પ્રોગ્રામ અને ત્રીજું લેંગ્વેજ પ્રોસેસર, જ્યારે એપ્લિકેશન સોફ્ટવેરની અંદર કોઈ પેટા પ્રકાર છે નહીં। કમ્પ્યુટર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરતા પ્રોગ્રામને સિસ્ટમ સોફ્ટવેર કહે છે। સિસ્ટમ સોફ્ટવેરને પદ્ધતિ સોફ્ટવેર પણ કહે છે। આપણે તેની બીજી વ્યાખ્યા જોઈએ। સિસ્ટમ સોફ્ટવેર એ એક એવા પ્રોગ્રામનો સમૂહ છે જે કમ્પ્યુટરના ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ તેમજ મેમરીને લગતા ભાગોનું સંચાલન કરે છે। સિસ્ટમ સોફ્ટવેરના ત્રણ પેટા પ્રકાર છે, એ ઓપરેટિંગ સિસ્ટમ, બી યુટિલિટી પ્રોગ્રામ અને સી લેંગ્વેજ પ્રોસેસર। વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિષય આપણે વિડીયો 12માં વિગતે અભ્યાસ કર્યો હતો, તેથી આજે આપણે સમય ન બગાડતા હવે આજના ટોપિક તરફ આગળ વધીએ। આપણો આજનો ટોપિક છે સોફ્ટવેર એટલે શું, ભાગ 2। આજે આપણે સોફ્ટવેરના બીજા નંબરનો મુખ્ય પ્રકાર એપ્લિકેશન સોફ્ટવેર વિશે સમજવાનું છે। કમ્પ્યુટરમાં ચોક્કસ પ્રકારની કામગીરી કરવા માટે ઉપયોગી ખાસ પ્રકારના પ્રોગ્રામ્સને એપ્લિકેશન સોફ્ટવેર કહે છે। ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ તેને તૈયાર કરવામાં આવે છે, અને જો કમ્પ્યુટરમાં કોઈ ચોક્કસ પ્રકારની એપ્લિકેશન સોફ્ટવેર ન હોય તો પણ કમ્પ્યુટરમાં કાર્ય કરી શકાય છે। ઉપયોગકર્તા આ પ્રકારના સોફ્ટવેર વડે રોજિંદા હિસાબો રાખવા તથા ગ્રાફિક્સ તૈયાર કરવા પ્રકારની કામગીરી કરી શકે છે। ઉદાહરણ તરીકે MS ઓફિસ, ફોટોશોપ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર વગેરે। ત્યારથી મિત્રો, એપ્લિકેશન સોફ્ટવેર ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ કમ્પ્યુટર કે મોબાઈલ ડિવાઇસની અંદર આપણી જરૂરિયાત પ્રમાણે ઇન્સ્ટોલ કરેલા હોય છે, પણ ખાસ ધ્યાન રાખજો, આ બધા સોફ્ટવેર આપણી જરૂરિયાત પ્રમાણે ઇન્સ્ટોલ કરેલા હોય છે અને એપ્લિકેશન સોફ્ટવેરનો કોઈ ને કોઈ એવો ખાસ હેતુ રહેલો હોય છે। હવે આ પ્રકારના સોફ્ટવેર બનાવવાનો મુખ્ય હેતુ વપરાશકારની જરૂરિયાત કે સગવડ પૂરી કરવાનો હોય છે। જો વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે અહીં, મુખ્ય હેતુ વપરાશકારની જરૂરિયાતો કે સગવડો પૂરી કરવાનો હોય છે। દાખલા તરીકે મારે કોઈ પ્રોબ્લેમ આવેલો છે ડેસ્કટોપ કમ્પ્યુટર કે લેપટોપ કમ્પ્યુટરમાં કે પછી મોબાઈલ ડિવાઇસની અંદર, તો તેના સોલ્યુશન માટે કોઈ અલગ સોફ્ટવેર હું ગોતીશ, ક્યાંકથી સર્ચ કરીશ, ગૂગલમાંથી સર્ચ કરીશ, જો મોબાઈલમાં પ્રોબ્લેમ હશે તો હું તેને પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન એવી કંઈક ગોતીશ અને ફાઇનલી હું તેને ઇન્સ્ટોલ કરી લઈશ। તો મારો કંઈક હેતુ હતો અને આ હેતુને પાર પાડવા માટે મેં કંઈકથી સર્ચ કર્યું, પછી એ એપ્લિકેશનને મેં ઇન્સ્ટોલ કરી, તો શું થયું જોવો તો કે એપ્લિકેશન સોફ્ટવેરનો મેં ઉપયોગ કર્યો તેવું કહેવાય। કેના માટે? તો કે મારી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે।
આવા પ્રોગ્રામો એકવાર બનાવ્યા બાદ કોઈ પણ વ્યક્તિ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માઇક્રોસોફ્ટ કંપનીએ MS ઓફિસનું જે પેકેજ બનાવ્યું, હવે ઈ એકવાર બનાવી લીધું છે પછી એ આખું પેકેજ છે તે આપણા કામમાં એકદમ સરળતા લાવે તેના માટે છે. તો માઇક્રોસોફ્ટ કંપનીએ MS ઓફિસનું જે પેકેજ એકવાર બનાવી લીધું પછી વિશ્વનો કોઈ પણ વ્યક્તિ તેને પોતાના ડેસ્કટોપ, લેપટોપ કે મોબાઈલ ડિવાઇસની અંદર ઇન્સ્ટોલ કરી અને તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે પણ MS ઓફિસનો ઉપયોગ આપણા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ ડિવાઇસની અંદર કરતા જ હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. જેમ કે શબ્દ આધારિત કામગીરી કરવા માટે રાઇટર કે MS વર્ડ પ્રોગ્રામ, વિસ્તાર પત્રક આધારિત કામ કરવા માટે કેલ્સી કે MS એક્સેલ પ્રોગ્રામ, પ્રસ્તુતિ આધારિત કામગીરી કરવા માટે ઇમ્પ્રેસ કે પાવરપોઈન્ટ પ્રોગ્રામ, ડેટાબેઝ આધારિત કામગીરી કરવા માટે MS એક્સેસ કે બેઝ પ્રોગ્રામ, મલ્ટીમીડિયા આધારિત કામગીરી કરવા માટે સિનફિંગ કે મેક્રોમીડિયા ફ્લેશ, અને વેબ બ્રાઉઝિંગ આધારિત કામગીરી કરવા માટે મોઝિલા ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર વગેરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ જોઈએ. પહેલું, વેબ બ્રાઉઝર. બીજું ઉદાહરણ, મલ્ટીમીડિયા. ત્રીજું ઉદાહરણ, પ્રેઝન્ટેશન. ચોથું, વર્ડ પ્રોસેસિંગ. પાંચમું, સ્પ્રેડશીટ. છઠ્ઠું ઉદાહરણ, ડેટાબેઝ. સાતમું ઉદાહરણ, ગ્રાફિક્સ એડિટર. પહેલું, વેબ બ્રાઉઝર. વર્લ્ડ વાઇડ વેબ પરથી રહેલી માહિતીને વેબસાઇટની મદદથી દર્શાવતો પ્રોગ્રામ એટલે વેબ બ્રાઉઝર. તે ઇન્ટરનેટ પર રહેલી વિવિધ વેબસાઇટને દર્શાવવાની સુવિધાઓ પૂરી પાડે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં મોઝિલા ફાયરફોક્સ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર અને મેક ઓપરેટિંગ સિસ્ટમમાં સફારી બ્રાઉઝર પૂર્વનિર્ધારિત રીતે જોવા મળે છે. વેબ બ્રાઉઝરના ઉદાહરણો મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, ઓપેરા, નેટસ્કેપ નેવિગેટર વગેરે. બીજું ઉદાહરણ છે મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયા એટલે એકથી વધુ માધ્યમોનો સમૂહ. મલ્ટીમીડિયામાં ઓડિયો, વિડિયો, ટેક્સ્ટ, ગ્રાફિક, પિક્ચર પ્રકારના વિવિધ માધ્યમોનો સમાવેશ થાય છે. લિનક્સમાં સાઇનફિંગ અને વિન્ડોઝમાં મેક્રોમીડિયા ફ્લેશ એ મલ્ટીમીડિયા કે એનિમેશન આધારિત એપ્લિકેશન સોફ્ટવેર છે. ત્રીજું ઉદાહરણ છે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન એટલે પ્રસ્તુતિ આધારિત પ્રોગ્રામ. લિનક્સમાં ઇમ્પ્રેસ અને વિન્ડોઝમાં પાવરપોઈન્ટ એ પ્રેઝન્ટેશન આધારિત એપ્લિકેશન સોફ્ટવેર છે. તેમાં સ્લાઇડ શો બનાવવા માટે વિવિધ પ્રકારના ગ્રાફિકલ અને ક્લિપ આર્ટ ઉપલબ્ધ હોય છે, જેને વિવિધ પ્રકારના ટ્રાન્ઝિશન અને એનિમેશન આધારિત ઇફેક્ટ આપી શકાય છે. તેમાં વિવિધ વિષયને અનુરૂપ મલ્ટીમીડિયા અને એનિમેશન આધારિત પ્રેઝન્ટેશન તૈયાર કરી શકાય છે. હવે ચોથું ઉદાહરણ છે વર્ડ પ્રોસેસિંગ. વર્ડ પ્રોસેસિંગ એ
શબ્દ પ્રક્રિયક પ્રકારનો પ્રોગ્રામ છે. લિનક્સમાં રાઇટર અને વિન્ડોઝમાં એમએસ વર્ડ એ શબ્દ પ્રક્રિયક આધારિત એપ્લિકેશન સોફ્ટવેર છે. તેમાં લખાણ આધારિત ફાઇલને તૈયાર કરી શકાય છે અને તેમાં સુધારા વધારા પણ કરી શકાય. આ ઉપરાંત તેમાં ફોર્મેટિંગ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ હોય છે. તેમાં પત્ર, બાયોડેટા, પ્રશ્નપત્ર અને એડવર્ટાઇઝમેન્ટ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય. પાંચમું છે સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટ એટલે વિસ્તાર પત્રક આધારિત પ્રોગ્રામ. લિનક્સમાં કેલ્સી અને વિન્ડોઝમાં એમએસ એક્સેલ એ સ્પ્રેડશીટ આધારિત એપ્લિકેશન સોફ્ટવેર છે. તેમાં આડી હરોળ એટલે કે રો અને ઊભા સ્તંભ એટલે કે કોલમ આધારિત રચના ધરાવતી વર્કશીટ હોય છે. તેમાં વર્કશીટ, બેલેન્સ શીટ અને ગ્રાફ વગેરે પ્રકારની વર્કશીટ તૈયાર કરી શકાય છે. છઠ્ઠું ઉદાહરણ છે ડેટાબેઝ. ડેટાબેઝ એટલે ડેટા કે માહિતી આધારિત પ્રોગ્રામ. લિનક્સમાં બેઝ અને વિન્ડોઝમાં એમએસ એક્સેસ એ ડેટાબેઝ આધારિત એપ્લિકેશન સોફ્ટવેર છે. ડેટા એટલે કે માહિતી આધારિત ટેબલ તૈયાર કરીને તેના આધારે વિવિધ ટૂલ્સ રજૂ કરવામાં આવે છે. ડેટાબેઝ આધારિત પ્રોગ્રામમાં વિવિધ પ્રકારના ટેબલ, ફોર્મ, રિપોર્ટ, ક્વેરી અને મેક્રો પ્રકારના ટૂલ્સ ઉપલબ્ધ હોય છે. સાતમું અને છેલ્લું ઉદાહરણ છે ગ્રાફિક્સ એડિટર. ગ્રાફિક્સ એડિટર એ ફોટોગ્રાફ્સમાં વિવિધ પ્રકારના સુધારા વધારા કરવા માટેનો પ્રોગ્રામ છે. તેના વડે આપણા ફોટોગ્રાફ્સને ક્રોપ, રિસાઇઝ, બ્રાઇટનેસ તેમજ વિવિધ પ્રકારની સ્પેશિયલ ઇફેક્ટ આપી શકાય છે. ગ્રાફિક્સ એડિટર સોફ્ટવેરના ઉદાહરણ ફોટોશોપ અને ગૂગલ ફોટોસ વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે એપ્લિકેશન સોફ્ટવેર એટલે શું અને તેના વિવિધ પ્રકારના ઉદાહરણો વિશે વિગતે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હું સમજી શકું છું કે તમને હાર્ડવેર અને સોફ્ટવેરનો જે ટોપિક છે એ અઘરો લાગે છે, પરંતુ તેના માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી પહેલાં તો વિડીયોને ધ્યાનથી સાંભળો અને ત્યારબાદ તેમાં જે જરૂરી સૂચનાઓ આવે છે તેને નોંધ કરતા રહો અને ધીરે ધીરે વિડીયોને સમજતા જાઓ, એટલે તમને યાદ રહી જશે.